ના મુખ નીચે રાખીને એટલે કે ઊંધા પાડીને પછી ચીપી લેવામાં આવે છે પછી પત્તું ખેંચવામાં આવે છે અને પત્તું રાણીનું હોય તેની સંભાવના કેટલી અને જો આ રાણીમાં જે ખેંચવામાં આવેલું છે આ રાણીને ખેંચીને એક બાજુ મૂકી દીધી છે ત્યારબાદ પાછું એને ચીપીને એક પત્તું કાઢવામાં પત્તું એક હોય અથવા રાણી હોય બરાબર કે રાણી હોય તેની સંભાવના કેટલી વિદ્યાર્થી મિત્રો કુલ પત્તા પહેલા પાંચ હતા તો પાંચ પત્તા હતા કુલ ત્યાં લગી વાંધો નહોતો ત્યારબાદ એમને એક પત્તું ખેંચી લીધું છે અને પછી જે ખેંચવામાં આવી પત્તું અલગ કાઢી મૂકી દીધું છે તો હવે પત્તા બચ્યા ચાર ચાર પત્તા છે એમાંથી પાછી બીજી બે સંભાવના શોધવાની કહી છે એટલે પહેલા માટે સંભાવના માટે એન બરાબર પાંચ થશે અને બાકી એ અને બી જે બીજા નંબરની સંભાવના છે તેના માટે એન બરાબર ચાર થશે કારણ કે રાણીને આપણે કાઢીને એક બાજુ મૂકી દીધી છે તો આપણે શરૂઆત કરીએ કે ખેંચેલું પત્તું રાણી હોય તે ઘટનાને આપણે એ ધાર્યું છે તો પી એ બરાબર એમ ભાગ્યા એન તો કુલ તો આપણા પાંચ છે કેવી રીતે પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘડી પત્તા લખ્યા છે દસો પ્લસ ગુલામ પ્લસ રાણી પ્લસ રાજા પ્લસ એક આમ કરીને કુલ પાંચ થયા તો હવે ખેંચેલું પત્તું રાણું જ હોય તે ઘટનાની સંભાવના ને એ ધાર્યું છે એટલે એમ ભાગ્યા એન તો રાણી હોય એટલે ઘટક તો એક જ થયું મિત્ર એટલે એક ભાગ્યા આનો જવાબ હશે ત્યારબાદ હવે જે રાણી છે એને કાઢીને એક બાજુ મૂકી દીધું તો હવે કુલ પત્તા કેટલા થશે તો હવે રાણી નીકળી જશે એટલે કુલ પત્તા કેટલા થઈ જશે ચાર ત્યારબાદ આપણે અહીંયા લખ્યું છે કે રાણી કાઢ્યા બાદ એક પત્તું ખેંચવામાં આવે તો તે ઘટનાને બી લેવામાં આવે તો આપણે પી બી લઈ લીધું એમ ભાગ્યા એન કુલ કેટલા થાય કે હવે ચાર ત્યારબાદ અહીંયા ગાડી રાણી કાઢ્યા બાદ એક પત્તું ખેંચવામાં આવે છે અને તે પાછી રાણી જ હોય તે ઘટનાને આપણે સી લે લીધું એમ ભાગ્યા એન અને કુલ આપણે હવે અહીંયા કેટલા બનશે ચાર કેમ ચાર મિત્રો કારણ કે રાણી કાઢીને એક બાજુ મૂકી દીધી છે તો રાણી કાઢ્યા બાદ એક પત્તું ખેંચવામાં આવે અને તે ઘટનાને આપણે બી લીધું છે રાણી કાઢ્યા બાદ એક પત્તું ખેંચવામાં આવે અને તે એક્કો હોય મિત્રો અહીંયા આવું લખવાનું છે તે એક્કો હોય તે ઘટનાને આપણે બી લઈએ બરાબર એક લખવાનું રહી ગયું હતું મિત્રો લખી ગઈ છે એક તો એકો હોય તો હવે ચારમાંથી હવે એક આપણું પત્તું તો ખેંચીને મૂકી દીધું છે તો હવે એકો પણ નંબર તો ઘટક શું કહેવાય એક જ કહેવાય કારણ કે આપણે બાવન પત્તા અહીંયા લીધા નથી ચાર પાંચ હતા એમાંથી એક જ હતો એટલે એક લખ્યો છે ત્યારબાદ રાણી કાઢ્યા બાદ પાછી રાણી હોય તો એકવાર તો કાઢીને મૂકી દીધી ફરીથી રાણી હશે નહીં આ ચાર પત્તામાં રાણી હશે નહીં કારણ કે એને કાઢીને મૂકી દીધી એટલે કે જીરો કહેવાય અસત્ય ઘટના કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આવા થોડાક સમજીને લખવાના હોય છે આવા દાખલા વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે જરૂર ના હોય તો બીજાને શેર કરતા રહો જેથી ઘરે બેઠા ભણી શકે ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો